રસ્તામાં તો ઘરે ઘરે આવો માહોલ છે. આખું શહેર જાણે કે દિવાળીમય બની ગયું છે, અને હોય પણ કેમ નહીં. 500 વર્ષ બાદ રામલલાની એન્ટ્રી થઈ છે, જેની રાહ અનેક વર્ષોથી સદીઓથી જોવાતી હતી. ત્યારે આજે 22 જાન્યુઆરી 2024નો દિવસ કે જે અયોધ્યા માટે ખરા અર્થમાં દિવાળી લઈને આવ્યો છે. થોડા વર્ષો પહેલાં એની કલ્પના પણ નહોતી થઈ શકતી, અને હવે જ્યારે આ સપનું સાકાર થયું છે, લોકોએ પણ મન ભરીને તેની ઉજવણી કરી. અવધમાં આજે આનંદ છે, દેશમાં આજે દિવાળી છે, કારણ કે રામલલા નિજ ધામ પરત ફર્યા છે. હું અત્યારે અયોધ્યાના સરયુ નદીના કાંઠે છું. રામ કી પેઢી આ ઘાટ છે કે જ્યાં અત્યારે દીવડાઓનો ઝગમગાટ તમે જોઈ શકો છો. વિગતો એવી છે કે 1,60,000 દીવડાઓ જે છે તેને પ્રજ્વલિત કરવામાં આવ્યા છે, અને તેનાથી સરયુનો આખો આ કાંઠો જે છે તે ઝગમગી રહ્યો છે. એક તરફ રામલલા નિજ ધામ પરત ફર્યા છે, જ્યારે પ્રભુ 14 વર્ષના વનવાસ પછી પરત ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ દીવડાઓને પ્રજ્વલિત કરી તેના ઝગમગાટ સાથે ઘરના આંગણે રંગોળી પૂરીને પ્રભુને આવકાર્યા હતા, અને કંઈક એવો જ નજારો અત્યારે જોવા મળી રહ્યો છે. ક્યાંક જય શ્રી રામ નું લખાણ છે, ક્યાંક ધનુષ બાણ દીવડાઓથી આપણે નજરે પડશે, ક્યાંક સ્વસ્તિક ના ચિહ્ન જોવા મળશે, તો ક્યાંક દીવડાઓની રંગોળી આપણે દેખાશે. આ ઘાટ અત્યારે સજી ચૂક્યા છે. આ ઘાટ પ્રભુને આવકારવા માટે આટલા સમય સુધી થનગની રહ્યા હતા, ત્યારે હવે પુનઃ જ્યારે પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે અયોધ્યા અત્યારે જાણે રામમય થઈ ચૂકી છે, અને ખરો ઉત્સવ તો જાણે હવે શરૂ થયો હોય તેવું ભાસે છે. કેમેરામેન નટવર પરમાર સાથે વીડીટીવી 9 અયોધ્યા ધામ.